मॉर्निंग विद्यार्थी मित्रों, जय गायत्री। स्वस्तिक शिक्षण संकुल ऑनलाइन वीडियो में हूँ स्वाति शाह आपनु हार्दिक स्वागत करूँ। तो विद्यार्थी मित्रों, आज आप गणित विषय की अंदर प्रकरण 7 जगमग भाविकनी स्वाध्यापोथी में आप जोवानु छे। तो दरेक विद्यार्थी मित्रों, भाविकनी स्वाध्यापोथी में प्रकरण नंबर 7 जग अने मग ते खोलो। खोल्यू बताए, हवे आपणे जोईए। पहलो प्रश्न छे, अनुमान करो अने जवाब लखो। मैं तमने चोपड़ी में पण आपणे सीखी गया छे अने चोपड़ीनुं पण तमने करायुं छे, एटले तमे आमां पण ए रीते जवाब लखी शको छो। हवे आपणने शुं कहे छे, अर्धा लींबूमांथी तमने केटला टीपा लींबूनो रस मळे छे? तो के 10 થી 12 टीपा। આપણે ભલે મેં ચોપડીમાં જે રીતે લખાયું એ રીતના જ આમાં જવાબ હશે એવું પણ નથી, બરાબર? અમુક જવાબ અલગ પણ હોય પણ બંને સાચા જ છે, એટલે ગમે તે તમે લખશો તો સાચું પડશે। કે અડધા લીંબુમાંથી તમને કેટલા ટીપા લીંબુનો રસ મળે છે? તો કે 10 થી 12 ટીપા। આખા લીંબુમાંથી તમને કેટલા ટીપા લીંબુનો રસ મળે છે? તો કે 20 થી 24 ટીપા। કેટલા ટીપા લીંબુના રસથી એક ચમચી ભરાય છે? તો કે 12 થી 13 ટીપા લીંબુના રસથી એક ચમચી ભરાય છે। જો પહેલા લીંબુ શરબત બનાવવા માટે તમારે કેટલા લીંબુ જોઈએ? તો હવે જુઓ, અહીંયા શું કીધું છે કે આપણે એક ગ્લાસ બનાવવો હોય તો અડધો લીંબુનો ઉપયોગ કરીએ છીએ, બરાબર? તો પછી આપણે 6 પહેલા લીંબુ શરબત બનાવવા હશે તો કેટલા લીંબુ લઈશું? તો કે 3। અને 6 ગ્લાસ લીંબુ શરબત, એક ગ્લાસ લીંબુ શરબત બનાવવા માટે એક ચમચી ખાંડનો ઉપયોગ કરીએ છીએ, તો 6 ગ્લાસ લીંબુ શરબત બનાવવા માટે આપણે કેટલી ચમચી ખાંડનો ઉપયોગ કરીશું? તો કે 6 ચમચી। એટલે તમારે કેટલા લીંબુ જોઈએ એમાં આવશે 3, અને તમે કેટલી ચમચી ખાંડ લેશો એમાં આવશે 6। હવે કહે છે, ચૈત્રાના ગામમાં મેળો ભરાયો છે, ચૈત્રા નાઝીમ અને અનીસ લીંબુ શરબતની હાટડી કરવા માંગે છે, તેનો એક ડોલ ભરીને લીંબુ શરબત બનાવે છે। આ આપણે ચોપડીમાં જોઈ ગયા હતા કે એ લોકો મેળામાં જ્યારે હાટડીમાં શું કરે છે, એક ડોલ ભરીને લીંબુ શરબત બનાવે છે। તેઓ બે જુદા જુદા માપના પ્યાલા વાપરે છે, તે લોકો શું કરે છે, બે જુદા જુદા માપના પ્યાલા, એક નાનો પ્યાલો અને એક મોટો પ્યાલો એમ વાપરે છે। અને અનીસ પાસે શું છે, એક જગ છે, બરાબર? તો શું કહે છે, જુઓ કે 5 રૂપિયામાં નાના ગ્લાસ અને 10 રૂપિયામાં મોટો ગ્લાસ। તો કે આપણે 5 રૂપિયામાં નાનો ગ્લાસ વેચીશું, એટલે કે નાનો પ્યાલો લીંબુ શરબતનો, અને આપણે મોટો પ્યાલો 10 રૂપિયામાં લીંબુ શરબતનો વેચીશું, એવું એ લોકો નક્કી કરે છે। કોણ? તો કે ચૈત્રા, નાઝીમ અને અનીસ, બરાબર? હવે સામેના પાને જુઓ, ત્યાં શું કહે છે, અનુમાન કરીને જવાબ આપો। હવે કહે છે, જુઓ તમને લાગે છે કે ડોલ કરતાં જગથી પ્યાલામાં શરબત રેડવું વધારે સરળ પડશે? તો જવાબમાં આવશે હા। કેમ કે જો તમે ડોલથી ડાયરેક્ટ ગ્લાસમાં વેડવા જાઓ તો એ ઢોળાઈ પણ જાય, બરાબર, બહાર ઢોળાવાની સંભાવના રહે, પણ એના કરતાં તમે જગથી ભરો તો એ ઓછું ઢોળાય અથવા તો નહિવત પ્રમાણમાં ઢોળાવાની સંભાવના ઓછી રહે છે, એટલે અહીંયા આપણે લખીશું જવાબમાં હા। હવે કહે છે, નાઝીમે શોધ્યું કે બે મોટા પ્યાલાથી એક આખો જગ ભરાય છે। હવે શું કહે છે નાઝીમ, કે બે મોટા પહેલાથી એક આખો જગ ભરાઈ જાય છે? તો કે સબનમ એક આખો જગ ભરેલો શરબત ખરીદવા ઈચ્છે છે। હવે સબનમને શું કરવું છે, આખો જગ ભરેલો લીંબુ શરબત ખરીદવો છે, તો તેણે કેટલા રૂપિયા આપવા પડશે? તો એક મોટો પહેલો કેટલા રૂપિયામાં હતો, 10 રૂપિયામાં। એવા બે મોટા પહેલાથી આખો જગ ભરાઈ જાય છે અને એ આખો જગ ખરીદવા માંગે છે, તો બે મોટા પહેલાની કિંમત શું થશે, 10 ને 10 20 રૂપિયા। એટલે કે એક જગમાં પણ બે પહેલા લીંબુ શરબત માય છે, એટલે એને કેટલા રૂપિયા આપવા પડશે, 20 રૂપિયા। તો જવાબમાં તમે લખો 20 રૂપિયા। હવે કહે છે, ચિત્રાએ શોધ્યું કે બે નાના પહેલાથી એક મોટો પહેલો ભરાય છે। હવે જુઓ, બે નાના પહેલા જે 5-5 રૂપિયાવાળા છે એનાથી એક મોટો પહેલો ભરાય છે, તો કે કેટલા નાના પહેલા લીંબુ શરબતથી એક આખો જગ ભરી શકાય? તો એક જગમાં નાના નાના પહેલા કેટલા આપણે લીંબુ શરબતના વેડવા પડે, તો મોટો ગ્લાસ ભરવા 2 જોઈએ છે, તો જગ ભરવા માટે કેટલા જોઈશે, 4। એટલે કે 4 નાના પહેલાથી આખો જગ ભરી શકાશે। હવે કહે છે, કેટલા નાના પહેલાથી અડધો જગ ભરી શકાય? તો જુઓ, એક આખો જગ 4 નાના પહેલાથી ભરાય, તો અડધો જગ કેટલા નાના પહેલાથી ભરાશે, તો કે 2 નાના પહેલાથી ભરાશે। હવે કીધું, વિદ્યાર્થીએ 5 થી 7ના જવાબ તેમની જીવનશૈલી મુજબ આપવા। હવે કહે છે, આ જવાબ તમે તમારી જાતે પણ આપી શકો છો।
તમારો શીશો કેટલા કપ પાણીથી ભરી શકાય તે શોધો. તો મેં તમને જ્યારે ચોપડીમાં શીખવાડ્યું ત્યારે પણ તમને કહ્યું હતું કે અહીંયા આગળ હું ખાલી તમને આશરે જવાબ લખાવું છું, પણ તમારે ઘરે અનુમાન કરીને જાતે તમારે જવાબ લખવાનો છે કે તમારે એક બોટલ લેવાની અને એક કપ લેવાનો, એ કપથી તમારે પાણી ભરવાનું અને કેટલા કપ પાણી તેમાં સમાય છે તે તમે જવાબમાં લખશો. મેં અહીંયા લખ્યું 10 કપ. તો કે પહેલાં અનુમાન કરો અને પછી પ્રયત્ન કરો, એટલે કે પહેલાં તમારે આ રીતે અનુમાન કરવાનો, પ્રયત્ન કરીને જવાબ લખવાનો. હવે અન્ય શીશાને પણ એ જ કપથી ભરો. હવે બીજો શીશો લો, એટલે કે બીજી બોટલ લો, એને પણ એ જ કપથી ભરવાનો. પાછો બીજો એક શીશો લઈને પ્રયત્ન કરો. હવે ફરી ત્રીજો એક શીશો કીધું લો અને ફરી પ્રયત્ન કરો. તો જુઓ તમે કે દરેક બોટલની સાઇઝ અલગ અલગ પ્રમાણમાં લેવાનું, તો તેમાં કયા શીશામાં કેટલા કપ પાણી સમાયું તે તમારે અનુમાન કરવાનું છે. તો હવે અહીંયા આગળ 3 શીશા આપ્યા છે અલગ અલગ, અને એક જ કપનો ઉપયોગથી 3 શીશા ભરવાના છે. તો શું કહે છે, કયા શીશામાં ઓછું પાણી સમાશે? તો જુઓ, જે પહેલો શીશો છે તે કેવો દેખાય છે, એ પાતળો અને નાનો છે, એટલે એમાં સૌથી ઓછું પાણી સમાશે. જ્યારે તમે આ જોઈ શકો છો કે કયા શીશામાં સૌથી વધુ પાણી સમાય છે, તો આ 1, 2 અને 3 શીશામાં આ ત્રીજા નંબરનો જે શીશો છે એની અંદર એ જાડો અને મોટો છે, એટલે કે એમાં સૌથી વધારે પાણી સમાશે. બરાબર બાળકો? હવે આપણે અહીં સુધી બધાને ખબર પડી ગઈ. હવે જુઓ પાછળના પાને. હવે શું કહે છે કે સુનયના અને માયા રસોડામાંથી જુદા જુદા વાસણો લાવ્યા. તેમની પાસે એક જગ, એક પ્યાલો, એક ટબલર, એક તપેલી અને એક વાટકી છે. તેઓએ કપથી દરેક વાસણ ભર્યું. હવે શું કીધું અહીંયા, કે જો અહીંયા આગળ ટબલર છે, ગ્લાસ છે, વાટકો છે, તપેલી છે અને જગ છે. આ દરેક વસ્તુ શું કર્યું એમણે, કે દરેક કપ, એક જ કપ લઈને એમણે આ દરેક વાસણ ભર્યું. હવે અનુમાન કરો કે કયા વાસણમાં સૌથી ઓછું પાણી સમાશે. તો જે નાનું વાસણ હશે એમાં સૌથી ઓછું, એટલે કે વાટકામાં. તો જવાબમાં લખવાનું કે વાટકામાં સૌથી ઓછું પાણી સમાશે. હવે કીધું કયા વાસણમાં સૌથી વધુ પાણી સમાશે, તો આ બધામાં સૌથી મોટું વાસણ કયું છે, તો કે તપેલી. તો તમે શું લખશો, કે તપેલીમાં સૌથી વધારે પાણી સમાશે. હવે તમે તમારા રસોડામાંથી જુદા જુદા વાસણો લાવો, દરેક વાસણને એ જ કપથી ભરો. દરેક વાસણમાં જેટલા કપ પાણી સમાય તે સંખ્યા ગણો. પહેલાં અનુમાન કરો અને પછી જાતે લખો. હવે તમે આવી જ રીતે તમે અલગ અલગ વાસણ લેવાના અને એ જ કપ વડે તમારે અલગ અલગ વાસણને પાણીથી એ કપથી બધા વાસણમાં ભરી દેવાનું રહેશે, અને કયા વાસણમાં કેટલું પાણી કેટલા કપ સમાયું તે તમારે અનુમાન કરીને લખવાનું છે. હવે આપણને કહે છે અહીંયા ઉપયોગમાં લીધેલા વાસણનું નામ, વાસણ ભરવા માટે થયેલા પાણીના કપ. તો વાસણ પહેલાં કયું લીધું, વાટકો લીધો. તો વાટકામાં કેટલા કપ પાણી આવ્યું, તો કે 2 કપ. પછી બોટલ લીધી, તો બોટલમાં કેટલા કપ પાણીમાં આવ્યું, તો કે 5 કપ. માટીની કુલડી લીધી, તો માટીની કુલડીમાં કેટલા કપ પાણીમાં આવ્યું, તો કે 20 કપ. પછી પાણીનો લોટો લીધો, તો લોટામાં કેટલા કપ પાણીમાં આવ્યું, તો કે 10 કપ. વોટર બેગ લીધી, તો વોટર બેગમાં કેટલા કપ પાણીમાં આવ્યું, તો કે 15 કપ. એટલે દરેક વસ્તુની પ્રવાહી એનું સમાવાની જે ક્ષમતા હોય તે વાસણની દ્રવ્યતા, વાસણ નાનું હોય મોટું હોય તે પ્રમાણે હોય. નાનું વાસણ હોય તો ઓછું અંદર પાણી ઉમેરાય, પાણીનો એમાં ભરાય, અને મોટું વાસણ હોય તો એમાં વધુ પાણી માય. બરાબર? એટલે એમાં આપણે આ રીતે તમે અલગ અલગ દેખી શકો છો કે અલગ અલગ પાણી, અલગ અલગ કપ એમાં પાણી સમાય છે. હવે જુઓ સામેના પાને, જેમાં વધુ પાણી સમાય તેની ચોરસમાં ખરું કરો. હવે જેમાં વધુ પાણી સમાતું હોય તે ચોરસમાં શું કહે છે, ખરું કરો. તો ડોલ અને ટબલર આ બંનેમાં સૌથી મોટું વાસણ કયું છે, ડોલ. એટલે આમાં વધારે પાણી સમાશે, એટલે આમાં ખરું કરવાનું. હવે અહીંયા કપ અને રકાબી, તો કપ રકાબીમાં મોટું છે કપ, એટલે કપમાં વધારે પાણી સમાશે, તો કપમાં આપણે ખરું કરીશું. અહીંયા માટલું અને ઘડો, આ બંનેમાં મોટું છે માટલું, એટલે માટલામાં વધારે પાણી સમાશે, એટલે અહીંયા આપણે માટલીમાં ખરું કરીશું. હવે કોઠી અને શું આપ્યું છે, માટીની કુલડી, તો હવે આ બંનેમાં મોટું શું છે, કોઠી, એટલે એમાં આપણે ખરું કરીશું કેમકે એમાં પાણી વધારે સમાશે. હવે અહીંયા વાટકો અને તપેલી, તો આ બંનેમાં શું મોટું છે, તપેલી, એટલે કે તપેલીમાં વધારે પાણી સમાશે, તો તપેલીમાં ખરું કરો. હવે અહીંયા ડોલ અને પીપળું, તો ડોલ અને પીપળામાં મોટું શું છે, પીપળું છે, એટલે કે પીપળામાં વધારે પાણી સમાશે, તો એમાં આપણે ખરું કરીશું. પછી અહીંયા મોટું ટબ છે અને અહીંયા નાનું ટબ છે, તો મોટા ટબમાં વધારે પાણી સમાશે, એટલે મોટા ટબ આગળ આપણે ખરું કરીશું. પછી અહીંયા જગ છે, મોટો જગ છે અને નાનો જગ છે, તો આ બંનેમાં મોટા જગમાં વધારે પાણી સમાશે, એટલે આપણે શું કરીશું, મોટા જગ આગળ ખરું કરીશું.
હવે અહીંયા ગ્લાસ છે અને અહીંયા વાટકો છે તો ગ્લાસ અને વાટકામાં કશામાં વધારે પાણી સમાશે તો કે વાટકામાં એટલે આપણે વાટકાના બાજુ ખરું કરીશું કેમ કે ગ્લાસ કરતાં વાટકો મોટી સાઈઝનો છે એટલે અહીંયા બોટલ છે અને અહીંયા જગ છે તો બોટલ અને જગમાં બંનેમાંથી કયું વાસણ મોટું છે તો કે જગ એટલે કે જગમાં વધારે પાણી સમાશે તો આપણે જગવાળામાં ખરું કરીશું બરાબર તો આ રીતે બાળકો આજે આપણે પાર્ટ વનની અંદર ફક્ત અહીં સુધી જ આપણે પાર્ટ જોઈએ છીએ બીજું એટલે તમને હું બધું અહીંયા આગળ કરાવતી નથી કે જેથી તમને સમજણ પડે તો પાર્ટ વનની અંદર આપણે સ્વાધ્યાયપોથીમાં તમારે પાના નંબર 49 અહીં સુધીનું કાર્ય પૂર્ણ કરી દેવાનું છે વિડીયોમાંથી જોઈને તે છતાં હું તમને PDF પણ મોકલી આપીશ તો દરેક વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયપોથીમાં અહીં સુધી પ્રકરણ પૂરું કરજો અને બીજું હું બીજા પાર્ટમાં તમને આપી દઈશ તો આજનો વિડીયો હું અહીંયા પૂર્ણ કરું છું જય ગાયત્રી અસ્તુ